20 વર્ષ અગાઉ જીઆઈડીસી દ્વારા સુરત જિલ્લાના ઈચ્છાપુરમાં જમીન સંપાદન કરી 100 હેક્ટર જમીન ગુજરાત હીરા બુટ્સને જેમ એન્ડ જ્વેલરી પાર્ક માટે ફાળવી હતી, પરંતુ 15 વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં જેમ એન્ડ જ્વેલરીનું નિર્માણ થયું નથી અને 1 પણ રૂપિયાની જ્વેલરી એક્સપોર્ટ થઈ નથી, એવું કારણ આપી હજીરા કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતો અને જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે નિયમ પ્રમાણે જમીન ખાલસા કરીને મૂળ ખેડૂતોને પરત કરવા માટે 23 ફેબ્રુઆરી 2018 ના રોજ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને જિલ્લા કલેક્ટરે ગંભીરતાપૂર્વક લઈ આ સમગ્ર પ્રકરણ મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી કરવા માટે 9 માર્ચ 2018 ના રોજ 84 મામલતદારને આદેશ આપ્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ કાર્યવાહી અને તપાસનો અહેવાલ નાયબ કલેક્ટર મારફતે કલેક્ટરને મોકલી આપો. ફેબ્રુઆરી 2018માં કાંઠા વિસ્તારના ખેડૂતો એવી ફરિયાદ કરી હતી કે 2004માં કેન્દ્ર સરકારે માળખાગત સુવિધા માટે સહાય કરી જેમ એન્ડ જ્વેલરી પાર્ક સેઝ માટે 100 હેક્ટર જમીન ગુજરાત હીરા બુટ્સને શરતોને આધીન ફાળવી હતી. ગુજરાત હીરા બુટ્સે 400 કરોડના ખર્ચે 350 જેમ એન્ડ જ્વેલરી યુનિટ બનાવી વર્ષે 35,000 કરોડનું એક્સપોર્ટ કરવા અને 1,50,000 લોકોને રોજગારી આપવાની ખાતરી પણ આપી હતી. જમીન ફાળવણી થયાના 15 વર્ષ પછી પણ માત્ર 7 યુનિટ જ કાર્યરત થયા છે, તેમાં કોઈ પણ સ્થાનિકોને રોજગારી આપવામાં આવી જ નથી. જેમ એન્ડ જ્વેલરી પાર્કના જમીન સંપાદનમાં ભાટપુર ઈચ્છાપુર ગામના ખેડૂતોની જમીન, ગૌચરની જમીન, પ્રાથમિક શાળાની જમીન, ક્રિકેટનું ગ્રાઉન્ડ અને સ્મશાન ભૂમિની જગ્યા ફરજિયાત સંપાદનમાં લઈ લીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે વર્ષ 15 વર્ષ પછી પણ જમીન સંપાદનનો હેતુ બર નહીં આવે અથવા હેતુફેર થાય તો તે જમીન કલેક્ટરને ખાલસ કરીને મૂળ ખેડૂતને પરત આપવાની હોય છે અને તે માંગ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. દર્શનકુમાર અમરતલાલ નાયક, સુરત જિલ્લા પંચાયતના સભ્ય. સુરત જિલ્લાના 84 તાલુકાના ઈચ્છાપુર ગામ ખાતે 2004માં ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હેઠળ 100 હેક્ટર જેટલી જમીન ડાયમંડ બુટ્સ નામની કંપનીને આપવામાં આવેલી હતી. આ કંપનીએ જે તે વખતે 350 યુનિટ 35,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર અને દર વર્ષે 1.5 લાખ રૂપિયાની રોજગારી મળે એ પ્રકારના વચનો આપીને આ જમીનો આને આપવામાં આવી હતી. આ જમીનમાં છેલ્લા 14 વર્ષમાં 2018માં 8 જેટલા યુનિટો કામ કરે છે અને લગભગ 4,000 થી 5,000 જેટલા જ કર્મચારીઓ કામ કરે છે અને આ જમીનો ડીનોટિફાઈડ કરીને ટેક્સટાઈલ અને વિવિધ પ્રકારના લોકોને હેતુ ફેરફાર કરીને એને ફાળવવાનું કામ આ ડાયમંડ બુટ્સ નામની કંપની કરે છે. આના અનુસંધાનમાં કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી હતી કે આ જમીન મૂળ હેતુ માટે આજે 15 વર્ષ પછી જે હેતુ માટે ફાળવવામાં આવી હોય એ હેતુ સિદ્ધ ન થતો હોય તો આ જમીનને ખાલસા કરીને જે તે ખેડૂતોને મળવી જોઈએ કે નાના મધ્યમ નાના ઉદ્યોગોને નાના નાના યુનિટોને આ જમીન આપવી જોઈએ એ અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ તાત્કાલિક અસરથી તારીખ 9/3/2018 રોજ 84 મામલતદારને હુકમ કરીને આખો રિપોર્ટ ડેપ્યુટી કલેક્ટર મારફત એને મળે એ પ્રકારનો એમણે હુકમ કર્યો છે. હું કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું અને આમાં ગંભીરતાથી એ કામગીરી થાય અને મૂળ ખેડૂતને જમીન મળે એ માટેની મારી લડત ચાલુ રહેશે.